નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે અને ગેસ્ટ ઓફ ધ ડે માં વિશિષ્ટ વ્યક્તિઓને અમે આપની સમક્ષ લાવીએ છીએ કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય છે, અમને પણ. આજે કાર્યક્રમમાં એક એવા અતિથિ છે, એવા વિશિષ્ટ વ્યક્તિત્વ છે કે જે પોતાની મરજીનું જ કરે છે. હયા મારી મરજી, જે પણ વાત કરે છે, જે પણ વસ્તુ કરે છે, જે પણ પરફોર્મન્સ કરે છે, પોતાની મરજીથી કરનારા, પોતાની મરજીના માલિક દેવાંગ પટેલ આજે કરે. દેવાંગજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સૌથી પહેલા તો મારી મરજી, દેવાંગ પટેલ ની ઓળખાણ જયારે પણ અપાય છે તો આ રીતે આવે છે કે મેરી મરજી. લાગે છે કે ગુજરાતીમાં આટલા બધા ગીતો બનાવ્યા પછી જયારે મેરી મરજી આવ્યું અને અચાનક જ બૂમ થઈ ગયું. હા, એટલે એ ટાઈપના ગીતો પહેલા કોઈ બનાવ્યા નતા. હંમેશા એવું છે કે કોઈ પણ પ્રકારના માર્કેટમાં કોઈ યુનિક વસ્તુ આવે એટલે લોકો સૌથી પહેલા એટ્રેક્ટ થાય. રાઈટ રાઈટ. એટલે કદાચ એ ગીતને એ જ ફાયદો થયો કે પહેલા હું એવું કશું બનાવ્યું નથી, એટલે પહેલા તો આ શું છે. ઓકે, અચ્છા આ ગીત છે. અને એમાં જયારે કવિતાનું કોમ્બિનેશન મળ્યું એટલે કે શબ્દો બી એવા હતા, સંગીત પણ એવું હતું અને સાથે સાથે જે પરફોર્મ જેને કર્યું હતું. હા, એટલે એક જે છે ને કોઇન્સિડન્સ, કોઇન્સિડન્સ હોય કે સારું ગીત પણ મળે અને એની ઉપર સારો પરફોર્મન્સ પણ મળે, તો બંને એટલે ગીતને ચાર ચાર લાગી ગયા. ઓકે, એક ગીત જે આપણે ગુજરાતની ઓળખાણ હતું એ ગોવિંદાના લીધે આખા દેશમાં નાખી દેશમાં પોપ્યુલર. અને એને ખાસ વાત એ કરવી છે, ઠીક છે, મારી મરજી, મેરી મરજી. મારી મરજી મૂક્યું એ તો હિટ, સુપર હિટ હતું. પછી ગોવિંદા એ જયારે પરફોર્મ કર્યું ફિલ્મની અંદર મેરી મરજી, પણ એની પહેલા જયારે પણ ગુજરાતીમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો હતો, આ હટકે થોડો હતો ત્યારે શરૂઆત જે કરી, જ્યારે કઈ ક્યારે પણ ગીત લઈને ગયા હશો તો કોઈને સાંભળો, ત્યારે જે પેલું આમ સોગ્યું કહેવાય કે સુગમ ને એ બધા ફિલ્ડના જે લોકો હતા એ લોકોના નાકના ટેરવા ચડી ગયા હશે એ સમય તો. હવે એ તો ખબર નથી, હજુ બી ખબર નહીં. મને ખ્યાલ છે કે કદાચ આ ફિલ્ડમાં આવ્યા પછી કોઈને ક્રિટિસાઇઝ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ના, હું તો ક્રિટિસાઇઝ કરું જ છું. હા, ડિફિકલ્ટ નથી. મને સુગમ પ્રત્યે તદ્દન નફરત છે, કહું છું ને. સુગમ એટલે એ પ્રકારનું સંગીત છે કોઈને ગમ નથી પડતી. ઓકે, એ સુગમમાં જે હોય છે એ બધા જ એકબીજાની વાહ વાહ કરે. ઓકે ઓકે, હાલ આવ્યો. દસમાંથી તમને બે જણ મળશે ને એકબીજાને વાવ ક્યાં બોલ, અદભુત. અરે શું વાત છે, અદભુત અદભુત. એવું નથી બધા ભૂત, એટલે એ ભૂતગીરી નહીં કરવાની. આપણે જમાના સાથે આગળ વધવાનું. એનો હું એમ નથી કહેતો કે ખરાબ છે, આ પર્સનલ પોઈન્ટ છે. મને પર્સનલી નથી ગમતું એટલે હું એમ નથી કહેતો કે સુગમ સંગીત ખરાબ છે. મને નથી ગમતું, મને નથી ગમતી. મારી એટલે ફ્રેન્ડ, એમાં ફ્રેન્ક જ ઓપિનિયન આપો. મને ફલાણો હીરો નથી ગમતો તો નથી ગમતો, ફલાણો હીરો ગમે છે તો ગમે છે. હા, એટલે વસ્તુ એ જ હતી કે સુગમ કે ગરબા અને ભજન એ જ ચાલે છે આપણે ગુજરાતીમાં. એનો ફેસ મને કરવો પડ્યો છ મહિના સુધી. કે આ એલ્બમ જયારે બનાવ્યું આની પહેલા માધુરી દીક્ષિત મળી રસ્તામાં હતું, એટલે મેં એના વિનય દવે જે મારા મિત્ર હતા બધા ભેગા મળીને ગીત ક્રિએટ કર્યું. પછી આવી રીતે વખતે બહુ પૈસા બી થતા, આપણે રેકોર્ડ કરવાનો સ્ટુડિયો અનુભવ નહીં, કશું જ થતું, પૈસા બી નહીં. એટલે ઘેર બેઠા બેઠા ટેપ રેકોર્ડરમાં જેમ રેકોર્ડ કરતા ને કીધું એવી રીતે આમાં કરીને રેકોર્ડ કર્યું. અને પછી બે ત્રણ મ્યુઝિક કંપની, હવે ગુજરાતી તો કોઈ સાંભળતી નથી શહેરોમાં, તો આજની તારીખમાં કોઈ ગુજરાતી સાંભળતી છે, તો ખબર પડી કે રિલીફ રોડ ઉપર બધી કંપનીઓ હોય છે. એટલે રિલીફ રોડ ઉપર પટકવાનું ચાલુ કર્યું, બે ત્રણ કંપનીમાં જ ગયા. ઓકે, એટલે જાત જાતના જવાબો સાંભળવા મળ્યા. એક ભાઈએ તો એવું કીધું કે શું કરે છે ભાઈ તું, આ તારો અવાજ છે આવું ના કીધો, આવું તો ના ચાલે, તું તારે શું કરે છે, ભણે છે અચલમાં જશે ભાઈ, તું તારું ભણવાનું ચાલુ રાખ. ઓકે, બીજો આમ બોલે, ત્રીજો આમ બોલે, આવું તારે બાજુ બહુ જ ચાલ્યું. પછી ઓમ જય સાઉન્ડ, જય સાઉન્ડ કરીને કંપની હતી, ત્યાં ગયા બાલભાઈ કરીને માલિક હતા, એમણે બહુ એકદમ નિગુણ થઈ ગયો એવી રીતે એમને રિએક્શન આપ્યા કે આ શું છે. પછી ક્યાંક 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 કોઈક છેડે એમને લાગ્યું કે આ કદાચ નવયુવાન લોકો છે તો કદાચ કંઈક ચલો શું લાયા છે, કંઈક અચ્છા હે. એટલે એમને તો ખબર નથી પડતી, પણ એમને ત્યાં રોજ જાત જાતના નીચે ઉપરથી લોકો આવે એમને સંભળાવે. ઓકે, કસા એટલે પેલા કે અચ્છા કુછ હે, ડિફરન્ટ ડિફરન્ટ. અચ્છા, તો ભાઈ મને કીધું બનાવો કુછ. ઓકે, બરાબર, પૈસા બી તેની વાત નહીં. પહેલું ગીત માધુરી દીક્ષિત મળી રહી, નામ દીક્ષિત મળી રહી સૌથી પ્રથમ. અને એ આલ્બમ ની અંદર સૌથી હિટ આ જ ગયું હતું, ગીત સુપર હિટ ગયું. સુપર હિટ એટલે કહે છે કે કેસેટ સેલિંગમાં ગુજરાતી ગીતોમાં રેકોર્ડ તોડી નાખ્યો. કારણ કે પહેલી વાર એવું થયું કે શહેરના લોકો, ગામડાના લોકો, નાચ જાત વગર
અને ઇવન હિન્દી ભાષી લોકો બી એક કેટલી અને ફક્ત હ્યુમર અંદર બીજું કશું નહીં સિમ્પલ અને કેમ કે જયારે દિલ્હી માણસ વાત કરે ને કોઈ પણ પ્રકારના આડંબરો વગર છે મનમાં એને કઈ નાખ્યું બસ એવું કીધું હતું લખ્યું કે નહીં મારે આ જ આવું છે કે ફરવાનું થયું રિલીફ રોડ પર બધે ફર્યા કોક એક ઝવેરી મળી ગયો કે અને ચલો હીરાના પારખી લીધો અને દેવાંગ પટેલા જે એના લીધે પહોંચી શક્યા વાત ત્યાં આવે છે કે જયારે આ ગીત લખવા લખ્યું હશે આપના મિત્ર તો સાથે એ સમય જે મિત્રતા હતી આપની એ ગીત લખે ને આપને આપે કે કઈ રીતે મેળાપ ક્યાંથી થયો હતો? હું દરકાલ એચએલ કોલેજમાં ભણતો હતો અને વિનય દવે હતા એ બધે ટેલેન્ટ ની અંદર જે ડ્રામા થતા હોય એ ડિરેક્ટ કરે છે. હા, એ ડિરેક્ટ કરવા માટે આવતા હતા જસ્ટ એઝ લાઈક ને કે ચલો કોમ્પ્લિમેન્ટરી કોલેજ માટે કરીશ. ત્યાંથી અમે એકબીજાને પરિચયમાં આવ્યા અને જોડે રહેવાનું તો હું નારણપુર આવ્યો હતો એ નારણપુર માટે એટલે એવું જતા આવતા એ મિત્રતા થઈ. એમાં મને ખબર પડી કે એ લખે છે બી કરે અને આ બી કરે છે અને હું જોડે જોડે ટેલેન્ટમાં ગાતો હતો એટલે બે એક વર્ષનો પરિચય થઈ ગયો હતો. પછી કોલેજ છોડ્યા પછી બી આમ મળવાનું ચાલુ થઈ ગયું હતું એકબીજાને ક્રિએટિવ વાતો કરીએ પલાણું પિક્ચર કરવું આ એમાં મળવામાં એક દિવસ વિચાર્યો કે આલ્બમ બહાર પાડું છું કે આલ્બમ સાથે હું ગયો તો એમ મહિનો તો વિચાર કરું શું ગીત બનાવવા શું ના બનાવવા. આપણે હવે એ કોમેડી ડ્રામા જે લખતા હતા એની અંદર કોમેડી સ્ક્રિપ્ટ પણ મારા રોલ લખતા હતા. ઓકે, એટલે એક કોમેડી ટચ અમારા બંનેની અંદર આવે છે કોમન હતો યાર. એટલે જયારે ગીત બનાવવાનું આવ્યું તો એક સાથે જ આવીને બેઠા વિચાર કર્યો કોમેડી ગીતો બનાવી. ઓકે, બસ પછી તો ચાલ્યું એટલે ધારો કે બે વાક્ય હું બોલ્યો કે ધીરુભાઈ અંબાણી આયાત માની કે લોન માની મેં તો આપી દીધી ફલાણ આયા તો આમ કર્યું ફલાણ પછી તો ધીરે ધીરે ચાલતું ગયું ફલાણી હિરોઈન મળી રસ્તામાં ખાધા કરે મેં સસ્તામાં પછી લાઈનો બનતી ગઈ. અમે એમને કોઈક સ્કૂલ ટાઈમ નો જોક કીધું સ્કૂલમાં અમે જોક બહુ કર્યો હતો હું કયો હતો આંગળાએ પિક્ચર જોવા જવાનું કીધું આંગળાએ ફૂટબોલ રમવાનું કીધું મળીને ગીત બનાવી. ઓકે, રેકોર્ડ કરવાનું કે એ ટાઈમે એમને હૈદરાબાદ એમના વાઇફ હૈદરાબાદ હતા એમને પુત્ર જન્મ થવાનો હતો એટલે એમને તાત્કાલિક હૈદરાબાદ જવું પડ્યું. તો મેં કીધું આ બધી આપણે જેટલી લાઈનો વિચારેલી છે ને ગીત પ્રોપર ગીત બનાવીને મોકલી જાય. ઓકે, આપણે શબ્દો ફિટ કરેલો ગીત પ્રોપર ફિટ થાય છે આપડા આની અંદર એટલે અમે એ ગીત ને પકડીને પણ પાછું કરતા કરતા તો આખું ગુજરાતી જ બની ગયું કારણ કે તબલા ઢોલક ઉપર ગીત આવી ગયું પેલું આવી ગયું. પણ એક જે કહેવાય ને કે રેકોર્ડ જે વિનેન્દ્રે ત્યાં ગયા ફોન ઉપર મને સંભળાવ્યું એટલે એ ટાઈમે બી એવું કે એસટીડી એટલા બધા મોંઘા થયા હતા કે રાત્રે ક્વાર્ટર ચાર્જીસમાં હા એ ફોન કરો તમે એમણે ફોન કર્યો આખું ગીત લખ્યું હોય ખરું ટેલિફોન એસટીડી પીસીઓ બુથ ઉપર જઈને ગીત લખ્યું પછી ત્યાં જઈને ગાયું. અચ્છા, સ્ટુડિયોમાં બી ઇન્સ્ટન્ટ રિએક્શન મળે એનાથી ખુશ થઈ ગયા હતા. ઓકે, ત્યાં સુધી બધું કયા સ્ટુડિયોમાં કરવું હતું રેકોર્ડિંગ? બીએમ સ્ટુડિયોમાં ક્લાઇમેન્ટ એટલે જ્યાં ગયા હતા ત્યાં મેઇન રેકોર્ડિસ્ટ હતા એ તો અમે રેકોર્ડ કરવા ગયા ત્યારે ઉઠીને જતા ગયા આવા બધા એટલે એમણે સર એમનો એક આસિસ્ટન્ટ હતો જે નવો નવો આવ્યો છે એમને અમારી જોડે બેસાડ્યો હતો અમે બધું નો પ્રોબ્લેમ આપણે બધા જાતે શીખીશું તું ચિંતા ના કરીશ એ રીતે અમે ગીત કર્યું. તો આવું જે ગીત આજે લખાયેલું રાત્રે જ અમે રેકોર્ડ કર્યું બીજા તો કોઈ સાંભળ્યું હતું ખાલી મેં વિનય દવે જ સાંભળ્યું પણ જે વખતે ગાતો તને બધું ટેક કરો એ ટેક કરીને બાર થી છ થી સાત જણ બેઠા હતા એકદમ આખું રાત્રે 12 વાગે જે ઊંઘનો માહોલ હતો આખું રંગીન ફેરવાઈ ગયું ગાતો જગવાર ઘર બધા પડી ગયા હતા. સુપર હિટ ગીત બન્યું છે ત્યાંથી ખ્યાલ આવી ગયો કંઈક બન્યું દેવાંગી રોકેશ દર્શકોએ જોયું તે પ્રમાણે રંગીન માહોલ થઈ ગયો તો પહેલા ગીતના રેકોર્ડિંગ વખતે રંગીન માહોલમાં ટોક શો પણ પહોંચી ગયો છે. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. उसे कोई फर्क नहीं पड़ता है. अरे ये तो GTPL के डिजिटल केबल टीवी बॉक्स का कमाल है. अच्छा वो क्या है जी? अन्ना भाई ये GTPL का नया डिजिटल ट्रांसमिशन को कैच करने वाला बॉक्स है. इसमें 150 से ज्यादा चैनल क्रिस्टल क्लियर पिक्चर और स्टीरियोफोनिक साउंड क्वालिटी के साथ दिखते हैं. पर क्या गुरु भाई, इसमें हमारा साउथ इंडियन चैनल आता है क्या? इसमें सिर्फ साउथ इंडियन चैनल ही नहीं, सभी प्रादेशिक चैनल, कार्टून चैनल, न्यूज, स्पोर्ट्स
मूवी, एंटरटेनमेंट, वाइल्ड लाइफ, कुकिंग, धार्मिक चैनल्स और रेडियो चैनल्स भी आती है। साथ में इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड और फेवरेट चैनल ऑप्शंस भी है, जिसे आप अपनी फेवरेट चैनल को मनचाही जगह फिक्स और लॉक भी कर सकते हैं। और इसकी कीमत है सिर्फ 999 रुपए। ज्यादा जानकारी के लिए केबल ऑपरेटर या तो टोल फ्री नंबर 1-800-233-0233 पर संपर्क करो। GTPL डिजिटल केबल टीवी बॉक्स, तमारी विश वगर डिश। કરતા હતા
बॉम्बे ना मुख शो था लिहाज से पहली बार हमने कर्नाटक की ट्रेन में नहीं गया था सेकंड ए सी चेयर कार में बैठा रहा था तो पहली बार तो अपने एसी में बैठा ट्रेन में कई वर्ष नहीं बात है 1992 91 में तेरे मैं आखिर टीम फॉर्म में बदला जवा के જે આ બધા ખેંચવાની આદત તો હોય કે પેલો વેટર ફરતો હોય તો ભાઈ કેટલાની કટલેટ્સ એટલે પેલો કે 16 રૂપિયા પેલો મધો છે યાર બાજુ ડબ્બા તો 8 ની આવે ઓકે એટલે પેલો બોલ્યો વેટર બી થોડો ટણીમાં કે એર કન્ડિશન ની બહાર એર કન્ડિશન કે બહાર ખાવ તો 8 તો મેં કીધું વાંધો નહીં તમને પેસેજમાં આપ બહાર નીકળીને પેસેજમાં આપ 8માં છોડાઈશ તો પેલો કે એસા હૈ તો ટોયલેટ મેં ખડે રહે કે ખાવ તો 4 રૂપિયા મેં દઉં તો એને ખબર નહીં કે અમે તો કેવી જાતના લોકો છે અમે 4 ભાઈ ટ્રેનના ટોયલેટમાં ઉભા ઉભા એની કટલેટ ભાડી 4 રૂપિયા મંગાવી એને જિંદગીમાં આવી કે આપણું બાર્ગેનિંગ કોઈ કરશે મારી લીકી વાત ખૂબ લીકી વાત અમારે ક્યાં નીચે જોશે અમે તો ઉભા ઉભા ખાઈશું ઓકે આ ફની 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 ની વાત કરી પણ એવી 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 કોઈ મુમેન્ટ કે મારે થોડી ફેમિલી ની વાત કરવી છે જયારે પણ કંપની સેક્રેટરીમાંથી ખ્યાલ આપે કીધું તે પ્રમાણે કે ફેમિલીને ખબર જ હતી કે આ કંઈક અલગ કરશે ભણાવ્યો છે અને ભલે ગમે તે તમે ફિલ્ડમાં નાખ્યો હોય કોમર્સ ગ્રેજ્યુએટ બનાવી દીધો કંપની સેક્રેટરીને સીનું ચાલુ કરાવ્યું પરંતુ આ જયારે વાત કરી કે હવે પ્રેક્ટિસ નથી કરવી શું ફેમિલી તરફથી પ્રેશર હતું કે ત્યાંથી એપ્રિશિએશન મળતું હતું પ્રેશર એપ્રિશિએશન બંને એની પણ આઘાત લાગ્યો હતો કે આ શું આજની તારીખમાં પણ 4-5 વર્ષથી માહોલ બદલાયો છે બાકી અમે 15 વર્ષ પહેલા જયારે આ લાઈનમાં ઘૂસ્યા ત્યારે તો કશું જ નથી બોમ્બે ની અંદર બી લાખો માંથી એક માણસ ને કઈક કામ મળતું હતું અત્યારે તો ચારે બાજુ ટીવી ચેનલો આટલી બધી ફિલ્મો આ તે ચારે બાજુ કામ થાય છે તો થતું જ નતું અને એ લોકો બોમ્બે ની ફિલ્મ તો વિચારી જ ના શકે એ બધા અમદાવાદમાં શું એ લોકો રિક્ષા વાળો રિજેક્ટ આગળ કશું જ ના વધી શકે અને જોયા હોય કે મોટા મોટા કલાકારોને ઘર ચલાવના કેવા ફાંફા હોય કે આ લાઈન શું પકડશે એની અંદર તેમ મળશે 2-3 મહિના જે લોકોએ કીધું પણ જયારે ખબર પડે કે કરવાનો તો હોય આ જ છે પછી છૂટવાનો એમને માનવ કરીએ જે વાત કરી કે બોમ્બે માં લાખે એક જણાને કામ મળે છે હું મેઇન ટોપિક પર આવી છું કે સ્ટ્રગલ કરે છે આગળ આવે છે પરંતુ ઘણી વાર જોવા મળે છે ખાસ કે હું ગુજરાતી આર્ટિસ્ટ ની વાત કરું છું ગુજરાતી આર્ટિસ્ટ માં આઈ એમ નોટ સેઈંગ અગેન ક્રિટિસાઇઝ નથી કરતો પરંતુ બહુ જ ઓછા લોકો છે ઘણું સારું પરફોર્મ કરનારા છે ક્યાંક એમને પ્રોપર કોઈ ગાઈડ નથી કરતું કે પછી ટાટિયા ખેંચ વધારે છે ના હું જ્યાં સુધી મારો ખ્યાલ છે ત્યાં સુધી એક એટીટ્યુડમાં ચેન્જ લાવવો જોઈએ મીન્સ ક્યાંક લેક ઓફ શાર્પનેસ અને એટીટ્યુડમાં શાર્પનેસ ઓછી છે ડુ યુ ફીલ દેટ શાર્પનેસ લો તમને એમ જ કહું કે હું જ્યારે બોમ્બે ગયો ત્યારે એમ હતું કે કંઈક બનવું છે કંઈક શીખવું છે અને આજની તારીખમાં બી થોડું બી એચિવ કરેલો માણસ હોય ને એની સામે અમે કેમ છો સર આપ કઈ ચીજ મુજબ અચ્છા લાગે ઓકે એક એપ્રિસિએશનની જે વસ્તુ હોય છે અહીંયા શું છે દરેક સંગીતકાર પોતાની જાતને એઆર રહેમાન કરતા જોરદાર સમજે દરેક એક્ટર પોતાના અમિતાભથી નીચે નથી સમજતો દરેક પ્રોડ્યુસર પોતાની જાતે સુભાષ ગાંધી નાનો તો એ બધા જો બનેલા જ હોય તો મુશ્કેલ તો આગળ દેટ મીન્સ કે પોતાનો ઈગો જ એમને એમના ગ્રોથમાં અટકાવે છે વાત ચાલે તો દર્શક મિત્રો સમય થયો છે અગેન એક નાનકડા અલ્પ વિરામનો મળીએ એક નાનકડા બ્રેક બાદ દેવાંગ પટેલ ને નહીં ગમતી વસ્તુ કઈ
સૌથી પહેલું ઈગો આવ્યો. ઈગો કોઈ પણ પ્રકારનો હોય, માણસ એ જ શીખવાનું છે કે ખૂબ પૈસા વાળો માણસ જો એનો ઘમંડ રાખે તો એનો કોઈ કોઈ દેવાંગ શું થઈ ગમતું? ઘમંડ, ઈગો એટલે કોકનો ઘમંડ. હા, કોઈનું કોકનો ઘમંડ. દંભ, દંભી લોકો, કામચોર લોકો, ભ્રષ્ટાચારીઓ, લાચિયાઓ, પોતે છે એના કરતા પોતાની જાતને ઊંચા સમજનારાઓ. હું શોર્ટમાં કહું તો નેતાઓ નથી ગમતા. દેવાંગ પટેલ નેતાઓ નથી ગમતા. આજનું તો દરેક માણસ નેતા છે. આજનો દરેક વ્યક્તિ નેતા છે. પોતે સાચે જે છે એના કરતા લોકોની સામે જુદું જ પ્રેઝન્ટ કરે. ચારે બાજુ અત્યારે ચાલી રહ્યું છે. એની જગ્યાએ આ વાત દેવાંગ પટેલ સાચી કહે છે અત્યારે. હા, અત્યારે દેવાંગ પટેલ આ વાત સાચી કહે છે અત્યારે જે કહે છે 100%. ઓકે ઓકે ઓકે. થોડું ભૂતકાળમાં જઈએ. કોઈક એમ્બરેસિંગ મોમેન્ટ કે દુઃખ થયું હોય, એવું દુઃખ કે ક્યારેક જિંદગીમાં ન ભૂલી શકાય, હજી પણ એ બનાવ યાદ આવે, કદાચ ચાહે ફેમિલીનો હોય, કોઈ ફ્રેન્ડનો હોય, એવો કોઈ ઇન્સિડન્ટ, કેરિયર સાથે છેડા થયા હોય, કોઈ નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હોય. કરિયર સાથે છેડા તો મારી સાથે શક્ય નહીં. દુઃખનો પ્રસંગ, આ દુઃખની તો મોમેન્ટ એવી કોઈ ખાસ છે નહીં, પણ જે કીધું મારા માટે મોટા મોટી દુઃખ છે. દરેક મેલ પુરુષ હોય, છોકરો, એની સૌથી મોટી ઈચ્છા હોય કે જયારે બી જિંદગીમાં કંઈક એચિવ કરે ને તો એ પોતાના બાપને બતાવવા માંગતો હોય. મેઇન ફિલિંગ એ હોય કે મારા બાપાને કોઈ ગામ આવ્યું છે. સૌથી મોટા ઘર લેનારો બી બાપ જ હોય. ચારે બાજુ કહેતો ફરતો હોય કે મારા બેટા એમ કર્યું, મારા છોકરા એમ કર્યું. મારો એક વસ્તુ એ રહી ગઈ કે મારું એક બી અચીવમેન્ટ મારા પપ્પા જોઈ ના શક્યા. બંને કેટલી ફેલ થઈ ગઈ હતી, પણ આ ગીત રેકોર્ડ થઈ ગયું હતું માધવ દીક્ષિત મળી રસ્તામાં. એમણે ગીત સાંભળ્યું હતું અને ગીત એમને બહુ જ ગમ્યું હતું. એમને એ કહી હતી ખરી કે આ તારું ગીત હિટ થઈ જશે. તો એ લોન્ચ થયું હશે ત્યારે સૌથી એક તમને વસ્તુ એટલે આજની તારીખમાં બી લાગે તમે ગમે તેટલા ઊંચા પ્લેટફોર્મ ઉપર તમે પરફોર્મ કરો, પણ એમ થાય કે હા આજે પપ્પા હોત તો એક બસ એક વસ્તુ રહી જાય તો એની સામે પછી બીજા કોઈ દુઃખ દુઃખ નથી રહેતું. અને એ વસ્તુઓ હોય જે તમને જમીન ઉપર રાખે. હવામાન પપ્પાની કઈ વાત ગમતી ખાસ કરીને? અને એ કયા કયા દિવસો યાદ આવે પપ્પાના? કે મારા પર મારા પપ્પાનો પ્રભાવ બહુ જ છે બધી વસ્તુમાં. અને મારો ફેસ પણ એમને મળતો હોય છે. મારા ગામ વાળાનું આખું કેવું છે ને, મારા કેશુભાઈ એમના એટલે આ બીજા કેશુભાઈ છે ગામવાળા ભાઈ. ડોસીઓ મળે કે ડોસાઓ મળે એ જ કે અસલ બીજા કેશુભાઈ. પણ એ એક પ્રમાણિકપણું હતું બીજા લોકોને મદદ કરવાનું. ત્રીજું જે હતું સખત વિલ પાવર હતું. ધારો કે એમની બંને કિડની ફેલ હતી તો અમને એમ કહેતા હતા અમને બે ભાઈઓને કે તમે મારી પાછળ સમય બરબાદ ના કરો, આ તો પતવાનું છે એટલે પતી ગયેલું જ છે. તમે જયારે તમારું કામ કરો અને હું જયારે પતી જઈશ ત્યારે તમારું મારું ક્રિયાકર્મ કરી નાખ્યું બસ. એમથી વધારે માન ઉપર લેવાનું નહીં. યુઝ ઇલેક્ટ્રિકલ એક ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયર છે. અને જયારે આપણી મિલો બુમરેંગમાં હતી એ વખતે યુઝ ચીફ એન્જિનિયર ઇન્ડિયન કોમર્શિયલ મિલ ભારતની જે મિલ હતી. અને એમને માટે ખાસ વસ્તુ એ હતી કે ઇલેક્ટ્રોનિકલ અને મિકેનિકલ એન્જિનિયરો એ વખતે બહાર પડતા હતા. એટલે આજની તારીખમાં જેમ આઈઆઈએમમાં જે સ્ટુડન્ટ બહાર પડે છે એવું એમનું હતું. અને ઓર્ટિસ કંપની હતી જે લિફ્ટ એલિવેટરની નંબર વન કંપની છે એના ચીફ એન્જિનિયર બોમ્બેમાં હતા એમાં. અને તાજની અંદર આખું એમને કામ મળ્યું હતું. અને ઓફિસ કંપની એમને ઓફર કરી હતી કે તમે મલબાર હિલમાં તમને ફ્લેટ આપીશું, પણ યુ સેટલ ડાઉન ઇન બોમ્બે. ઓકે ઓકે. પણ એક જ વસ્તુ કે એમના ડેડી જે હતા એ બી પાંચ વર્ષના હતા ત્યારે ઓફ થઈ ગયા હતા. એટલે મારા દાદી વોઝ અલોન, એકલા ગામમાં રહેતા હતા. અને એણે કીધું કે હું એકલી ગામમાં રહીને શું કરીશ, તું મારી જોડે ના રહી શકતો હોય તો. એ મોટી નોકરી છોડીને આવીને ગામમાં રહ્યા હતા 20 વર્ષ સુધી મા અને કુટુંબની જોડે. તો એ બધું ત્યાંથી શીખ્યા મેં. સાંભળેલું હોય કે આજની તારીખમાં કોઈ રેપ્યુટેશન, સાચું બોલવું, ખોટું સહન ના કરવું, જે મનમાં હોય એ જ બોલવું, એ બધું એટલે સખત પ્રભાવ છે દરેક બોલવાનો. ઓકે, અગેન થોડી ભૂતકાળની યાદોમાંથી જરા પાછા આવીએ. શોખ કયા દેવાંગ પટેલના? કેટલા શોખ કહેવાતો હોય બધા આમ જે કહી શકાય, શોખ તો બધા સામે કહી શકાય એવા કયા કયા શોખ? હું બોલવાનો વાંધો નથી રાખતો, પણ શોખને શોખના સ્વરૂપે એક વાર શોખ કરેલો તો કશો વાંધો નથી. ઓકે ઓકે. શોખની આદત અને એ નહીં પડવાની, શોખની કુટેવ નહીં પડવાની,
बाकी शौक करे ले जलसा कर, ये भी फिलोसॉफिक से जलसा कर बापो जलसा कर दुनिया जाए तेल लेवा जलसा कर पर खावानो खूब खूब पर पीवानो हरवा फरवानो અને આ કરિયરે એ જ હેલ્પ બહુ કરી કે મને દુનિયા જોવાનો બહુ શોખ હતો, અલગ અલગ પ્લેસીસ, અલગ અલગ જગ્યાઓ. અને એક આઈ એમ થેન્કફુલ ટુ ગોડ કે મને એ જનરેશનમાં પેદા કર્યો કે જે આવી ક્યુરિયોસિટી હતી. આજની જનરેશનને કોમ્પ્યુટરને ઇન્ટરનેટમાં ઘૂસીને ખુશ થઈ જાય છે લોકો, રાઈટ રાઈટ. જ્યારે આપણને એમાં કશો રસ નથી પડતો કે હા એ છે તો કોમ્પ્યુટર અડધો કલાક એના ઉપર કામ કરી લીધું એટલે બહુ થઈ ગયું. પણ આજની જનરેશન તો સખત એટ્રેક્ટેડ છે, આઈફોન થી ખુશ થઈ જાય છે, પોતાનું પોતાનું ભૂલી જાય છે. અને આજે ભૌતિક વસ્તુની અંદર ભૌતિક વસ્તુ ગુસવાઈ ગયા, મલ્ટીપ્લેક્સિસ આ તે, હવે બી મલ્ટીપ્લેક્સિસમાં જઈએ છીએ પણ એ જસ્ટ ફોર ફન. એવું છે કે જયારે જબરદાર મલ્ટીપ્લેક્સમાં, કહા જા રહે મલ્ટીપ્લેક્સમાં, પણ જે ચાની કેટલી ઉપર ઉભારીને આપણે ચાની કેટલી ઉપર ઉભારીને અમદાવાદમાં જયારે પણ સમય મળે છે, જયારે કાંઈક આટલી બધી વ્યસ્તતા હોય છે ત્યારે પણ અમદાવાદમાં આવું છે. એવું કયું સ્થળ છે કે ત્યાં જવું ગમે છે? બે ત્રણ સ્પોટ છે. કયા કયા? એક આપણી ઓનેસ્ટ હાઈવે ઉપર છે, એસજી હાઈવે ઉપર, બારો ભાવવા, શાહુભાજી ખાવ, પંજાબ માલવા, માણેક ચોક. માણેક ચોક મારે બે ત્રણ મહિને એક વાર રાત્રે જ ગયો કે કેમ ના પડતો, એ લોકોને નહીં પડતો, અને ખબર પડી જાય આખું ઘરું ધાડું જાય ત્યારે કે ચારે બાજુથી બે ફાર્મ ડીશો ના તે ચાલુ થઈ જાય ખાવાનું. જો દેટ ધ મોસ્ટ ફેવરિટ પ્લેસ. ઓકે ઓકે ઓકે. અગેન અગેન હવે ટાઈમ ખૂબ જ ઓછો છે આપણી પાસે. હજી પણ એવું કેવું લાગે છે કે ડ્રીમની હજી દેવાંગ પટેલે આટલું તો મેળવ્યું છે, હજી પણ આ મેળવ્યું છે? હા, આઈ વોન્ટ ટુ બીકમ અ સક્સેસફુલ સિંગિંગ એક્ટર. ઓકે, લાઈક કિશોર. પણ એમાં બહુ લોચો પડ્યો હતો. આપણે જયારે એક ફિલ્મ લોન્ચ કરી ત્યારે એની અંદર સુપર આમ જેટલી અપેક્ષા હતી એના પ્રમાણે બહુ ફ્લોપ ગઈ હતી ફિલ્મ સ્માઇલ પ્લીઝ. તો બી હું એને ફ્લોપ નહીં ગણતો કારણ કે આખા હિન્દુસ્તાનની અંદર 1200 લોકો જોઈ હતી. કઈ વાત? ઓકે, એટલે હું હંમેશા પોઝિટિવલી જ લઉં છું કે 1200. અને એક જ વસ્તુ છે, જિંદગીમાં કોઈ પણ કરેલું કાર્ય, કોઈ પણ કરેલું કાર્ય ફળ આપ્યા વગર નથી પૂરું થતું. એટલે ફિલ્મે 3 વર્ષ પહેલાં કરી હતી અને હજી હું અત્યારે તમને કહું છું કે મેં અત્યારે બોમ્બેની મોટામાં મોટી કંપની, ફિલ્મ પ્રોડક્શન કંપની એડલેપ્સ, એમની સાથે હું ફિલ્મ કરું છું. ઓકે, ઇન લીડ એક્ટર, એઝ અ લીડ એક્ટર આઈ વિલ બી ડુઈંગ મ્યુઝિક એન્ડ આઈ વિલ બી ડુઈંગ પ્રોડક્શન ઓફ હોલ ધ ફિલ્મ. ઓકે, આને 1 કરોડ 20 લાખ લોકો જોવે, 12 કરોડ લોકો જોવે. થીમ શું છે આ ફિલ્મની? જરા ઇટ્સ માય કાઇન્ડ ઓફ ફિલ્મ ઓનલી. મારે જે ટીપની કોમેડી આપી છે, હજુ બી અત્યારે કોમેડીનો ટ્રેન્ડ ચાલે છે પણ સ્લેપસ્ટિક કોમેડી. ઓકે, ચાર હીરોને મૂકી ડિસાઇડેડ. એની ટાઇટલ ફાઇનલ કર્યું છે? ના, ટાઇટલ તો ફાઇનલ નથી કર્યું પણ પટેલ તો હશે જ, આ કેરેક્ટરનું નામ પટેલ જ છે. હવે ટાઈમ ખૂબ જ ઓછો છે દેવાંગજી, એક ફની મેસેજ અમારા વ્યૂઅરને. ફની મેસેજની દુનિયા આખી ફની જ છે. એની અંદર જેટલા બી તમારે, હું તો સૌથી વધારે અત્યારે ન્યૂઝ ચેનલો અને છાપાઓના મથાળાને સૌથી વધારે ફનીમાં ફની માનું છું. રોજ સવારે મથાળું વાંચી લેવું એ હસવા જેવું હોય છે. પણ બસ જિંદગીમાં જિંદગીને ગંભીરતાથી લેશો તો એમાં ઊંડા ફૂકતા જ જશો. એના કરતાં દરેક મુશ્કેલીઓ અને જિંદગીના દરેક પ્રોબ્લેમ્સ ઉપર હસી નાખો. તો દર્શક મિત્રો, દરેક પ્રોબ્લેમ ઉપર હસી નાખો અને ખૂબ જ હટીને, કારણ કે થોડા હટકે આર્ટિસ્ટ છે, બોર્ન આર્ટિસ્ટ કહી શકાય. પોતાની જાતને લોકોને ગમે તે રીતે નથી બનાવતા, પરંતુ પોતે પોતાનું નેચરલ પરફોર્મન્સ આપતા રહ્યા છે. અને વિવિશ, એમણે ખૂબ જ આનંદથી કીધું કે મારી પહેલી ફિલ્મ હિન્દુસ્તાનમાં 1200 લોકોએ જોઈ હતી. નવી જે ફિલ્મ મૂકી રહ્યા છે, પટેલ કેરેક્ટર છે, ડેફિનેટલી બહુ સરસ રીતે અને જે પ્રમાણે બેનર મળ્યું છે, વિવિશ કે બધું જ ટેલેન્ટ છે બહાર આવે. અને જેટલા પણ વ્યુઅર છે, જેટલા પણ દર્શકો મળશે, બધાને જ ખૂબ જ આનંદથી ઓતપ્રોત કરાવી દે. થેન્ક યુ વેરી મચ દેવાંગજી. દર્શક મિત્રો, ફરીવાર મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી દેવાંગ ભટ્ટ અને દેવાંગ પટેલ રજા આપશો. નમસ્કાર, બાય, થેન્ક યુ.